બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં એક લાખ પચીસ હજાર જેટલા વરિષ્ઠ નાગરિકોએ કોરોનાની રસી લીધી છે કોવિડ નાઇન્ટીન કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા રાજ્ય સરકાર દ્વારા કોરોના પ્રતિરોધક રસી સરકારી દવાખાનાઓમાં વિનામૂલ્યે આપવામાં આવે છે આગામી પહેલી એપ્રિલથી પિસ્તાલીસ વર્ષથી ઉપરની ઉંમર ધરાવતા નાગરિકો માટે રસી અભિયાન હાથ ધરવામાં આવનાર છે ત્યારે જિલ્લા કલેક્ટર આનંદ પટેલે બી કે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોનાનું સંક્રમણ ફરી વધી રહ્યું છે ત્યારે આપણા પરિવાર અને સમાજને સુરક્ષિત અને સલામત રાખવા માટે સ્વયંભુ બનાસવાસીઓ કોરોના રસી ઝુંબેશ જોડાવવા માટે અપીલ કરી હતી આપણે સૌ જાણીએ છીએ કોવિડ રસીકરણ સરકાર શ્રી તરફથી અત્યારે હાલ ચાલુ કરવામાં આવેલું છે લાર્જ સ્કેલ ઉપર કોવિડનું રસીકરણ થઈ રહેલું છે ફર્સ્ટ ફેઝમાં આપણા જે હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર હતા ઓલમોસ્ટ લગભગ પિસ્તાલીસ હજારથી વધુ આવા ફ્રન્ટલાઇન વર્કર અને હેલ્થ વર્કરનું રસીકરણ આપણે પૂર્ણ કર્યું છે એમના સેકન્ડ ડોઝની પણ તબક્કાવાળની ઓલમોસ્ટ એંસી ટકા જેટલી કામગીરી આપણે પૂર્ણ કરી છે સાથે સાથે સરકારશ્રી તરફથી જે જનહિત માટે નિર્ણય લેવાયો છે કે સાઠ વર્ષથી ઉપરના જે પણ નાગરિકો છે એ નાગરિકોને આપણે રસીકરણની કાર્યવાહી અત્યારે હાલ ચાલી રહી છે લગભગ એક લાખ પચીસ હજાર જેટલા આવા જે લાભાર્થીઓ છે લાભાર્થીઓ અત્યાર સુધીમાં રસીકરણનો લાભ લીધેલો છે જિલ્લા તંત્રના ઉચ્ચ અધિકારીઓ મારા સહિત અમે બધાએ જ બે ડોઝ એના લીધેલા છે એવી કોઈ એની આડઅસર નથી અને એટલા માટે જ ગભરાયા વગર સમાજના લોકો જે પણ અત્યારે હાલ કેટેગરી વાઇઝ મેળવવા પાત્ર છે એ લોકો આગળ આવે અને મારી નમ્ર અપીલ છે બધાને કેમ કે કોરોનાનું સંક્રમણ પુનઃ વધી રહ્યું છે જો આપણે આપણા સૌને સુરક્ષિત કરવા માગતા હોઈએ આપણા થકી સમાજને સુરક્ષિત કરવા માગતા હોઈએ તો રસીકરણ ઝુંબેશમાં જોડાય સરકારશ્રીએ વધુમાં એક નિર્ણય પણ લીધો છે કે પિસ્તાલીસ વર્ષથી ઉપરના જે પણ નાગરિકો છે એ તમામ નાગરિકોને પણ પહેલી એપ્રિલથી રસીકરણનો લાભ વિના મૂલ્યે મળવાનો છે તો આ રસીકરણની ઝુંબેશમાં આપણે સ્વયંભૂ જોડાઈએ અને મારી પુનઃ વારંવારની અપીલ છે કે એવી કોઈ એની આડઅસરો નથી અમે સૌએ આ રસીકરણના બે ડોઝ પૂર્ણ કરેલા છે અને અમારી જાતને અમારા પરિવારને અને અમારા થકી અન્યને સંક્રમણ પહેલાતું અટકાવવામાં અમે નાગરિક તરીકે એની અમારી જવાબદારી નિભાવી છે આપ સર્વેને પણ જે પણ એલિજિબલ છે એ લોકો આગળ આવે રસીકરણનો લાભ લે અને સાથે સાથે પિસ્તાલીસ વર્ષથી ઉપરના જે પણ નાગરિકો છે એ પણ પહેલી એપ્રિલથી રસીકરણની ઝુંબેશમાં જોડાઈ અને પોતાને સુરક્ષિત કરે